નવ તત્વ પ્રવચન નંબર 17 વિશ્વના સૌર જીવોનું કલ્યાણ થાવ મંગળ થાવ એવી સુંદર ભાવના સાથે પ્રાર્થના દ્વારા આપણે આજના પ્રવચનની શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલ ભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલ ધિયમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવંતુ ભૂતગણ દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવ. નવ તત્વ પ્રવચન નંબર 17 ની શરૂઆત કરતા પહેલા એક સુંદર કથાનકથી આજના પ્રવચન ની શરૂઆત કરશું. એક નગરમાં એક સંત આવ્યા અને રાજા સંતના પ્રવચનો સાંભળવા જાય. રાજા સંતના પ્રવચનથી પ્રભાવિત થઈ ગયો અને સંતનો સત્સંગ કેળવા માંડ્યો. રાજા સંત પાસે જાય, અવનવી વાતો સાંભળે, ખુશ થાય, મનમાં બહુ આનંદ થાય કે આવા સુંદર સંત મળ્યા છે. એક દિવસ એમને સંતને કીધું કે સંત આપ મારે ત્યાં પધારો, મારા રાજમહેલમાં પધારો. સંતે રાજા સામે જોયું અને કીધું, હે રાજન, તારા મહેલમાં મારાથી આવી નહીં શકાય. રાજાએ પૂછ્યું, કેમ? કે તારા મહેલમાં તો પુષ્કળ દુર્ગંધ મારે છે ને આ દુર્ગંધથી હું ત્રાસી જઉં છું, તો મારાથી તારા મહેલમાં નહીં અવાય. રાજાને બહુ આશ્ચર્ય થયું. સંતે કહ્યું કે મારો મહેલ ખૂબ સરસ છે, સુંદર છે, આજુબાજુ બાગો છે, ફૂલોથી સજાવેલો છે, ત્યાં દુર્ગંધ હું ચારે બાજુ સુગંધ સુગંધ છે. સંત કશું બોલ્યા નહીં, પણ રાજાની વાત ઉપર સંતને વિશ્વાસ બેઠો નહીં. સંતે વાત માની નહીં અને આવી રીતે બે ચાર દિવસો જતા રહ્યા. અને એક દિવસ રાજા સંત પાસે આવ્યો અને સંતે રાજાને કીધું કે ચાલ આજે આપણે ફરવા જઈએ, બહાર એક આંટો મારીએ. રાજા કે ચાલો, બહાર નીકળ્યા ને થોડે દૂર આગળ ગયા ત્યાં ચમારની વાસ હતી. ચમાર એટલે જે લેધર પર કામ કરે, ચામડાનું, જે પશુના ચામડા છે એ લાવે, એને સાફ કરે, એને કૂટે, ચામડાને આગળ તૈયાર કરે, એ ચમારની ત્યાં વસાહત હતી. ગુરુ આ સંત રાજાને લઈ ને ચમારની વસાહતમાં જવા માંડ્યા. ભારે દુર્ગંધ. રાજાએ સંતને કીધું કે સંત અહીં તો કેટલી બધી દુર્ગંધ છે, મારાથી અવાશે નહીં, આગળ ચલાશે નહીં. રાજા સંત કહે છે, હે રાજન, તને દુર્ગંધ મારે છે, અહીંયા જો કામ કરતા માણસોને જો, એ લોકો ક્યાંય દુર્ગંધ મારતી નથી. એ લોકો અહીંયા એમનું કામ કરે છે, અહીંયા નહાય છે, અહીંયા ખાય છે, અહીંયા પીએ છે, આખું જીવન અહીંયા એ લોકો વ્યતીત કરે છે, છતાં એ લોકોને દુર્ગંધ મારતી નથી, તો તને કેમ દુર્ગંધ મારે છે? એટલે રાજા કહે છે સંતને કે આ બધા જે ચમાર છે, બધા કામ કરવા વાળા, બધા પરિવારજનો, એમના આ દુર્ગંધથી બધા ટેવાઈ ગયા છે. શું કહે છે? આ દુર્ગંધથી બધા ટેવાઈ ગયા છે એટલે એમને દુર્ગંધ દુર્ગંધ લાગતી નથી. સંતે જોયું કે હવે બરાબર મોકો છે, વાત બરાબર એ ઠસવા માંગે છે, એ વાત આવી પહોંચી છે. એટલે રાજાને કીધું સંતે, હે રાજન, જેવી રીતે આ લોકોને ચમાર ચામડાની બધી વાત દુર્ગંધ લાગે છે અને સહન કરે છે અને તમે સહન નથી કરી શકતા, એવી જ મારી વાત છે કે તમારા રાજમહેલમાં મને વિષયોની દુર્ગંધ આવે છે, ત્યાં મોહશોકની દુર્ગંધ હું સહન નથી કરી શકતો. આ મોહશોકની દુર્ગંધ
આ વિષયોની દુર્ગંધ મને ના પાડે છે કે આ રાજમહેલમાં તારું કામ નથી. એ રાજન, પણ તને દુર્ગંધ આવતી નથી કારણ કે તું આ મોહશોખની અંદર આ સંસારના વિષય સુખમાં તારું મન બરાબર ઉત્પ્રોત છે. જ્યારે તને આ સંસારના સુખો, સંસારના મોહશોખ તને દુર્ગંધ મારવા મારશે લાગશે, ત્યારે તું રાજમહેલમાં રહી નહીં શકે. રાજા સંતના ચરણોમાં પડી ગયો. સંતોને, સંતને કીધું કે રાજાએ, સંત આપણી વાત સાવ સાચી છે, આ સંસારના સુખોમાં અમારું મન બરાબર લપટાઈ ગયું છે. સંસારનું સુખ એ જ અમને સુખ લાગે છે, એના સિવાયનું બીજું સુખ અમને સુખ દેખાતું નથી. વિષયના સુખની અંદર અમે એટલા બધા લટોપાઈ ગયા છે, વિષયો ની અંદર અમારું સમગ્ર જીવન વ્યતીત થઈ રહ્યું છે. મોહની અંદર સંસાર મોહ, પરિવારનો મોહ, વિષય સુખનો મોહ અમને બીજું કશું જાણવા દેતો નથી. અને સંસાર ત્યાં સંત રાજાને એનું મન પલટાયેલું જુએ છે, એના જીવનનું પરિવર્તન જુએ છે. અને સંત રાજાને કહે છે કે સંસાર પ્રત્યેના સુખનો મોહ છોડ, ત્યારે તારું નવું જીવન શરૂઆત થશે. આપણા બધાનું જીવન આવું જ છે. સંસારના, પરિવારના વિષય સુખોમાં આપણું મન એટલું લપટાઈ ગયું છે કે આપણને આત્માના સુખ વિશે સહેજ બી ધ્યાન આવતું નથી. આત્મા એ પરમ સુખ છે, આત્માનું સ્વરૂપ એ પરમ સુખનું કારણ છે. સંસાર માત્ર દુઃખરૂપ છે એ ભગવાને કહેલી વાત. જ્યારે આપણને આત્મા સાથ થશે, આપણને એના પર શ્રદ્ધા બેસશે, ત્યારે આપણું જીવન પલટાઈ જશે. નવ તત્વમાં આવી જ કઈ વાતો આવી રહી છે. નવ તત્વ આપણને કહે છે કઈ વસ્તુ છોડવા જેવી, કઈ વસ્તુ જાણવા જેવી અને કઈ વસ્તુ આદરવા જેવી, જીવનમાં અપનાવવા જેવી. નવ તત્વ આજે સાતમી ગાથા, 10 પ્રાણની આપણે વાત કરતા હતા. છેલ્લો પ્રાણ એ આયુષ્ય પ્રાણ, અને આયુષ્ય પ્રાણની વાત આપણે ગઈ વખતે થોડી ઘણી કરી હતી, અને એના વડે આજે આપણે આયુષ્ય પ્રાણ ઉપર આગળ વધશું. ગઈ વખતે આયુષ્ય બળ, જીવને જે 10મું આયુષ્ય બળ છે, આયુષ્ય બળ કોને કહેવાય એને આપણે ગઈ વખતે ડેફિનેશન આપેલી કે આયુષ્ય બળ એટલે શું, કે જેના વડે, જો એની ડેફિનેશન સાંભળો, જેના વડે એટલે શેના વડે, આયુષ્ય બળ વડે, આયુષ્ય બળ વડે જીવ જે તે ભવની અંદર અમુક સમય સુધી ટકી રહે એને આયુષ્ય બળ કહેવાય. એટલે આયુષ્ય બળનું કામ શું, જે તે જીવને તે ભવની અંદર ટકી રહેવા માટેનું કાર્ય કોણ કરે, આયુષ્ય બળ. બરાબર છે? આયુષ્ય બળનું કામ જે તે ભવમાં એ જીવને અમુક સમય સુધી ટકાઈ રાખવાનું કામ એ આયુષ્ય બળ. બીજી બી ડેફિનેશન છે કે ભાઈ આયુષ્ય શું કરે, જીવને એક ભવમાંથી બીજા ભવમાં લઈ જાય. એટલે વાત કરી હતી, જીવ એના પૂર્વ ભવની અંદર આયુષ્ય કર્મ બાંધે, અને એ આયુષ્ય કર્મ જ્યારે બાંધે ત્યારે ગતિ ને સ્થિતિ બંને નક્કી થાય. ગતિ ચાર છે, દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ. એટલે આયુષ્ય કર્મ ચારમાંથી એક ગતિ નક્કી કરે, અને જે તે ભવની સ્થિતિ નક્કી કરે. અને આયુષ્ય કર્મ એક ભવમાંથી બીજા ભવમાં જીવને લઈ જાય, એ ગતિમાં લઈ જાય, અને ત્યાં એની સ્થિતિ, ત્યાં એને સમય આપે, એ નામ આયુષ્ય. હેલો, હા, માઇક નો અવાજ આવે છે. હવે ત્રીજી ડેફિનેશન, ત્રીજી, કે જીવ જેટલો સમય એ ભવમાં રહે એને આયુષ્ય કહેવાય. જીવ જેટલો સમય, આપણે ભાઈ તારું આયુષ્ય કેટલું, ભાઈ તારું આયુષ્ય કેટલું થયું, તો 50 વર્ષનો થયો, એટલે આ ભવની અંદર જીવ 50 વર્ષનો થયો એ આયુષ્ય કહેવાય. બરાબર છે? તો આયુષ્ય ના બે ભાગ આપવામાં આવ્યા છે.
એક દ્રવ્ય આયુષ્ય અને કાળ આયુષ્ય. દ્રવ્ય આયુષ્ય એટલે જ્યારે જીવ પોતે આયુષ્ય કર્મ બાંધે ત્યારે એનો જથ્થો નક્કી કરે, જથ્થો બાંધે અને એની ગતિ બાંધે. તો જે જથ્થો બંધાયો, જે પૂતગણોનો જથ્થો છે, જે આયુષ્ય કર્મનો જે જથ્થો છે, એ દ્રવ્ય આયુષ્ય. બરાબર છે? એટલે જ્યારે જીવ મૃત્યુ પામે ત્યારે એની સ્થિતિ નક્કી કરીને જાય અને એનો જે જથ્થો છે, ક્વોન્ટિટી, એ ક્વોન્ટિટી ફિક્સ ક્વોન્ટિટી દ્વારા બીજા ભાવમાં જાય. બરોબર છે? તો આ દ્રવ્ય આયુષ્ય. અને કાળ આયુષ્ય એટલે જીવ જે સમયમાં જેટલો સમય એ ભાવમાં વિતાવે એ કાળ આયુષ્ય. બરાબર છે? હવે તમે અહીંયા સમજી લો કે જીવ એક ભાવમાંથી બીજા ભાવમાં જાય ત્યારે એ દ્રવ્યનો જથ્થો લઈને જાય. હવે દ્રવ્યના જથ્થામાં કોઈ વધારો કે ઘટાડો થાય નહીં. ધારો કે જીવ મૃત્યુ પામ્યો, એની પાસે એ જે પૂતગળોનો જથ્થો, ધારો કે 10,000 ક્વોન્ટિટી છે, 10,000 નંબર, તો બીજા ભાવમાં જાય 10,000 નંબર જ રહે. પછી એ ભાવમાં એમાં કોઈ વધારો ઘટાડો થાય નહીં. એને 10,000 જે આયુષ્ય કર્મના પૂતગળો છે એનો ત્યાં ક્ષય કરવો પડે. એ ક્ષય કરે ત્યારે જ એનું આયુષ્ય પૂર્ણ થાય. બરોબર છે? એટલે આ દ્રવ્ય આયુષ્ય. હવે કાળ આયુષ્ય એટલે જે તે સમય વિતાવે તે. આપણે કઈ રીતે વાત કરી હતી કે કાળ આયુષ્યના બે વિભાગ પડે છે. કયા? એક અપવર્તનીય અને અનપવર્તનીય. એટલે કે અપવર્તનીય એટલે અધૂરું આયુષ્ય. જીવ જ્યારે એક ભાવમાંથી બીજા ભાવમાં જાય ત્યારે જે પૂતગળોનો જથ્થો લઈને ગયો હોય એના માટે અમુક સમયની સ્થિતિ નક્કી કરી હતી. ધારો કે એ મનુષ્ય ભાવમાં આવ્યો અને એ દળ વડે એની 100 વર્ષની સ્થિતિ નક્કી થઈ, તો 100 વર્ષ વિતાવે તો પૂર્ણ આયુષ્ય કહેવાય. પણ કોઈ કારણોસર એનું 100 વર્ષનું આયુષ્ય પૂર્ણ ના થાય અને 50 વર્ષે એનું મૃત્યુ થાય, એવું આયુષ્ય જેનું હોય એ કેવું કહેવાય? અધૂરું આયુષ્ય, અપવર્તનીય આયુષ્ય. બરાબર? અને જે 100 વર્ષ પૂરા કરે એને કેવું કહેવાય? અનપવર્તનીય આયુષ્ય. એટલે કે એનું પૂર્ણ આયુષ્ય ત્યાં પૂર્ણ થયું. બરાબર? તો આપણી સામે પ્રશ્ન થાય કે ભાઈ જે જથ્થો છે એ તો ફિક્સ છે, તો પછી એનું આયુષ્ય કોઈનું અધૂરું કેમ અને કોઈનું પૂર્ણ કેમ? કેમ કોઈ 50 વર્ષે મૃત્યુ પામે કે કોઈ 10 વર્ષે મૃત્યુ પામે અને કોઈ કેમ 100 વર્ષનું પૂર્ણ આયુષ્ય કરે? તો આપણે ત્યાં એ વસ્તુ સમજાવી છે કે આયુષ્યનો દળ એક દીપકની કલ્પના કરો. એ દીપકની અંદર જે તેલ હોય, તેલનો જથ્થો એ આયુષ્ય કર્મ છે. હવે તમે એક દિવેટ મૂકો અને એને સળગાવો અને એ દિવેટ બળતા જે તેલ બધું બળી જાય ને એ દિવેટ બળતા ધારો કે 2 કલાક થાય. એને બદલે 2 દિવેટ મૂકો તો 2 કલાકને બદલે સમય ઓછો જાય. 3 દિવેટ મૂક્યો તો એનાથી ઓછો જાય અને 4 દિવેટ સળગાવો તો એનાથી ઓછો જાય. એટલે તમે બીજા ભાવમાં આવ્યા પછી આયુષ્યનો જથ્થો કેવી રીતે વાપરો છો એના ઉપર તમારા આયુષ્યનો સમયનો આધાર રહે. બરાબર છે? ગઈ વખતે આ સમજાવી હતી, આજે જરા ફરીથી સમજાવું છું કે જેથી આપણને બરાબર ખ્યાલ આવે. બીજી રીતે દાખલો આપેલો કે ભાઈ તમારા કોઈના પિતાશ્રી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે 10 લાખ રૂપિયા મૂકીને ગયા. ભાઈ પાસે 10 લાખ રૂપિયા છે, 10 લાખ રૂપિયા એને વાપરતા 10 વર્ષ લાગે કે 1 વર્ષ કે 5 વર્ષ લાગે કે 1 વર્ષ લાગે, 6 મહિના લાગે, સેના પર આધાર રહે કે આ ભાઈ આ 10 લાખ રૂપિયા કેવી રીતે વાપરે છે? એટલે એના વાપરવા ઉપર, આયુષ્ય કર્મના ક્ષય થવા ઉપર આનો એના આયુષ્યના સમયનો આધાર રહે. બરોબર છે? બરોબર. હવે આપણી સામે પ્રશ્ન છે કે આવું કેમ કે કોઈ કોઈનું આયુષ્ય પૂર્ણ થાય ને કોઈ કેમ જલ્દી મૃત્યુ પામે? તો આપણે ત્યાં એ સમજાવવામાં આવ્યું છે કે જ્યારે જીવ આયુષ્ય કર્મ બાંધે ત્યારે એ જીવ પોતે પોતાનું આયુષ્ય કર્મ કેવું બાંધે છે, એ શિથિલ કર્મ બાંધે છે કે તીવ્ર કર્મ બાંધે છે, એકદમ દ્રઢ કર્મ બાંધે છે.
એના ઉપર એનું આયુષ્ય બીજા ઉપમાં અધૂરું આયુષ્ય અથવા અપવર્તનીય કે અનપવર્તનીય આયુષ્ય તૈયાર થાય. બરાબર છે? આ ભવની અંદર જીવ જ્યારે આયુષ્ય કર્મ બાંધે, જ્યારે આયુષ્ય કર્મ બાંધે ત્યારે એ આયુષ્ય કર્મ એ કેવું બાંધે છે? ધારો કે શિથિલ આયુષ્ય કર્મ હોય તો બીજા ભવની અંદર કોઈ બી કારણસર એ પૂર્ણ આયુષ્ય પૂર્ણ આયુષ્ય ભોગવી ના શકે. પણ જો એને આયુષ્ય બરાબર બાંધેલું હોય, તીવ્રપણે બાંધ્યું હોય, દ્રઢ બાંધ્યું હોય તો બીજા ભવની અંદર એ પૂર્ણ આયુષ્ય પૂરણ કરે. બરાબર છે? તો હવે આપણી સામે પ્રશ્ન છે કે કયા જીવો પોતાનું પૂર્ણ આયુષ્ય પૂર્ણ કરે અથવા તો અધૂરું આયુષ્ય પૂર્ણ કરે. બરાબર છે? તો જે અનપવર્તનીય જીવો કયા કયા ગઈ વખતે વાત કરેલી, પૂર્ણ આયુષ્ય પૂર્ણ કરવા વાળા જીવો કયા કયા? તો કે દેવના જીવો, નારકીના જીવો, તીર્થંકર, તીર્થંકરના જીવો, પછી ત્રેસઠ તલાકા પુરુષ, પછી કેવળી ભગવંતો, કેવળી ભગવંત, યુગલિક કેવળી ભગવંતો, અને કેટલાક સામાન્ય જીવો બી અનપવર્તનીય આયુષ્ય બાંધે છે. બરાબર છે? પણ આ બધા જીવોનું આયુષ્ય એનો સમજો કે તમે આપણા જીવે આ ભવની અંદર જો નરકનું આયુષ્ય બાંધ્યું હોય તો નરકનું આયુષ્ય તમે નરક ગતિમાં જવું પડે, અને મૃત્યુ વખતે જે આયુષ્યને દળથી જે સમય નક્કી થયો હોય એટલો સમય નરકમાં વિતાવવો જ પડે. બરાબર છે? જો આપણે ત્યાં બહુ બહુ સુંદર દાખલો છે કે જ્યારે આયુષ્ય બાંધ્યું હોય ત્યારે એનો ગતિ નક્કી થાય, સ્થિતિ નક્કી થાય અને ગતિ નક્કી થાય. પરંતુ જીવ બાંધ્યા પછી એ જેવા કર્મો કરે એના પ્રમાણે એની સ્થિતિમાં ફેરફાર થાય, ગતિમાં ફેરફાર ના થાય. ધારો કે આયુષ્ય કર્મ એને બાંધ્યું, એને 60મા વર્ષે આયુષ્ય કર્મ બાંધ્યું અને એક તેનો 1 લાખ આયુષ્ય કર્મનો જથ્થો છે અને એને એને આપ્યું દેવગતિનું આયુષ્ય. હવે એ કાર્યો જો સારા કરતો જાય તો જે દેવગતિનું આયુષ્ય જેને બાંધ્યું છે એ વધતું જાય, પણ જો ખરાબ કરે તો એના દેવગતિનું આયુષ્ય ઓછું થતું જાય. એટલે શું થાય કે દેવની અંદર જે દેવમાં ગયા પછી મૃત્યુ વખતે જે સ્થિતિ હોય એટલું જ આયુષ્ય મળે. આપણે એના બહુ સુંદર દાખલો છે કે કૃષ્ણ ભગવાન નેમિનાથ ભગવાનને વંદન કરવા જાય છે અને એક તે નેમિનાથ ભગવાનને વંદન કરતા કરતા એમની સાથે 18,000 સાધુ ભગવંતો હોય છે. એટલે કૃષ્ણ ભગવાનને પૂર્ણ ભાવથી એ 18 સાધુ અને 1-1 સાધુને પૂર્ણ ભાવથી વિધિપૂર્વક વંદન કરે છે. 18,000 સાધુને વંદન કરતા 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 કૃષ્ણ ભગવાન ખૂબ થાકી જાય છે. પછી નેમિનાથ ભગવાન પાસે આવે છે અને નેમિનાથ ભગવાને કહે છે કે ભગવાન, આજે મેં 18,000 સાધુઓને વંદન કર્યા અને મારા શરીરને જે થાક લાગ્યો છે કે કોઈ યુદ્ધમાં જેટલો નથી થાકી ગયો એટલો થાક આજે મને લાગ્યો છે. ત્યારે નેમિનાથ ભગવાન કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, તે આજે 18,000 મુનિ ભગવંતોને વંદન કરતા જે ભાવથી જે વંદન કર્યું, જે વિધિપૂર્વક વંદન કર્યું, તે તારા આયુષ્ય કર્મ જે બાંધેલા હતા 7મી નરકના, કૃષ્ણ ભગવાને એને યુદ્ધ વખતે એને કારણે એને આયુષ્ય કર્મ 7મી નરકના બાંધેલા હતા, પણ તે આજે વંદન કર્યું કે એને કારણે તારું જે 7મી નરકનું આયુષ્ય હતું એને બદલે ઘટીને 3જી નરકનું આયુષ્ય થઈ ગયું. આપણું માઇક બંધ કરો ને અવાજ. કલ જાણવાનું જરૂર
સંતોષ બેન નું માઇક ચાલે છે. સોરી ગુરુજી, સોરી 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 સોરી. તો કૃષ્ણ ભગવાન નું નરક ગતિ તો નક્કી જ હતી, પરંતુ એમને જે વંદન કર્યા એના કારણે એની સ્થિતિમાં ફેરફાર થયો. સાતમી નરકનો જે સ્થિતિ હતી, જે સમય હતો, એ ઘટીને ત્રીજી નરકનો સમય થઈ ગયો. બરાબર છે? એટલે તમારી સ્થિતિ જે મૃત્યુ વખતે જે આયુષ્ય કર્મના જે દળિયા છે, જે સ્થિતિ છે એ જ રહે. બરાબર છે? આ વાત ખ્યાલ આવી ગઈ? હવે આપણે આગળ જઈએ. હવે જે અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્ય છે એના બે વિભાગ પાડવામાં આવ્યા છે, શોપકર્મી આયુષ્ય અને નિવૃત્તક્રમી આયુષ્ય. એ તમને સમજાવો. શોપકર્મી આયુષ્ય એટલે કે જેનું આયુષ્ય એક્સટર્નલ ફેક્ટર્સને લીધે જલ્દી પૂર્ણ થાય, કોઈ આઘાતની ક્રિયાથી જલ્દી પૂર્ણ થાય, અને એ શોપકર્મી આયુષ્ય કહેવાય. ફરીથી કે કોઈનું આયુષ્ય 100 વર્ષનું છે, પણ કોઈ કારણસર, જે કારણોસર એનું આયુષ્ય જલ્દી પત્યું, એ શોપકર્મી આયુષ્ય કહેવાય. બરાબર છે? શોપકર્મી એટલે એક્સટર્નલ ફેક્ટર્સ જેના કારણે એનું આયુષ્ય ઓછું થઈ જાય, એ એક્સટર્નલ ફેક્ટરને શોપકર્મી કહેવાય. બરાબર છે નીતિન? હા. જે કારણોથી એનું આયુષ્ય જલ્દી પૂર્ણ થાય એ બધા શોપકર્મી આયુષ્ય વાળા કહેવાય. અને નિરૂપક્રમી આયુષ્ય એટલે કે જેનું મૃત્યુ પોતાનો સહજ રીતે કોઈ બી બહારના નિમિત્ત વગર પૂર્ણ થાય એ નિરૂપક્રમી આયુષ્ય કહેવાય. બરોબર? શોપકર્મી આયુષ્ય એટલે જેનું આયુષ્ય એક્સટર્નલ ફેક્ટર્સ ને લીધે જલ્દી પૂર્ણ થાય, અને નિરૂપક્રમી આયુષ્ય એટલે નેચરલ રીતે પોતાના બધા આયુષ્ય કર્મના દળિયા ખપાવે, ક્ષય કરે, એ રીતે પૂર્ણ થાય નિરૂપક્રમી. બરોબર? હવે જે અપવર્તનીય આયુષ્ય છે, અપવર્તનીય કે જેનું આયુષ્ય જલ્દી પૂર્ણ થવાનું, જે આયુષ્ય વાળા બધા કેવા હોય? શોપકર્મી. બરોબર? અને જે અનપવર્તનીય છે, હવે સાંભળો, અનપવર્તનીય છે એનું આયુષ્ય બે રીતે પૂર્ણ થાય, કાં તો એક્સટર્નલ ફેક્ટરની રીતે પૂર્ણ થાય, અથવા તો સહજ રીતે પૂર્ણ થાય. જ્યારે એનો સમય પૂર્ણ થવાનો હોય ત્યારે કોઈ બહારનું નિમિત્ત આવી એનું આયુષ્ય પૂર્ણ કરે, અથવા સહજ રીતે પૂર્ણ થાય, એ બધું. એટલે અનપવર્તનીય આયુષ્ય એ કાં તો શોપકર્મી હોય અથવા તો નિરૂપક્રમી હોય. બરાબર છે નીતિન? પાર્થિવ, ખ્યાલ આવે છે? બરાબર. ના પણ અનપર્વતનીય જે છે એ તો ફિક્સ હોય ને, એનું ક્વોન્ટિટીમાં ચેન્જ ના થાય ને? ક્વોન્ટિટીમાં ચેન્જ ના થાય, પણ એની જ્યારે આયુષ્ય પૂર્ણ થવાનું હોય એ સમયની અંદર, એ સમયે કાં તો નેચરલ રીતે પૂર્ણ થાય અથવા તો બહારનું કોઈ નિમિત્ત બને. અચ્છા, ઓકે. હવે બહારના નિમિત્તો કયા? શોપકર્મી શેને કારણે, કયા એક્સટર્નલ ફેક્ટર છે એને કારણે જલ્દી આયુષ્ય પૂર્ણ થાય? તો આપણે એમાં 7 ફેક્ટર બતાવેલા છે. કેટલા? 7. 7 કારણોથી એનું આયુષ્ય જલ્દી પૂર્ણ થાય. કયું સૌથી પહેલું? તો કે આઘાત લાગે, અધ્યવસાય, ભાવ. આ વસ્તુ સમજીએ કે કોઈ વખત કોઈ એવો પ્રસંગ બને અને જીવને આઘાત લાગી જાય, સારો હોય કે ખોટો હોય, તે આઘાતને કારણે તરત જ એનું ત્યાં મૃત્યુ થઈ જાય. આપણે ઘણી વખત દાખલા સાંભળ્યા છે કે ભાઈ કોઈ ક્રિકેટ, પાકિસ્તાન ઇન્ડિયાની ક્રિકેટ મેચ ચાલે, અને જો ઇન્ડિયા જીતી ગયું તો પાકિસ્તાનનો જોવાવાળા કોઈને એટલો તો આઘાત લાગે ત્યારે ત્યાં એનું મૃત્યુ થઈ જાય. બરાબર? બને છે કે નહીં? બરાબર. હવે આપણે આપણે સામાજિક પ્રસંગોમાં જોઈએ છે કે કોઈના ઘરની અંદર કોઈને બહારગામ રહેતા હોય માતા પિતા, અને એનો પુત્ર
નું અચાનક અવસાન થઈ જાય તો માતા પિતાને તાત્કાલિક કહેવાય નહીં. કેમ ના કહેવાય? કે અઘાતને લીધે એનું મૃત્યુ થઈ જાય. એટલે સાચી સાચીને કે ધીરે ધીરે કે એનો આઘાત ના લાગે. ઘણા પ્રસંગો છે. અમારા એક મિત્ર હતા, એ યુએસએમાં, એનો દીકરો યુએસએમાં, એ યુએસએમાં જાય, થોડા વખત યુએસએમાં જાય, થોડો અહીં રહે, એટલે બહુ મિલનસાર સ્વભાવની વ્યક્તિ. નીતિન પીપળાશેરીમાં ભાઈ રહેતા હતા, મહેન્દ્ર ઝવેરી કરીને. હવે બન્યું એવું, એ થોડા દિવસ પહેલા અમને મળ્યા હતા. બન્યું એવું કે એને એના છોકરાને ઇન્ડિયા આવવાનું કીધું તો છોકરાએ ના પાડી કે હમણે મનાથી અવાયું નથી. તો આ બાબતે એમને એટલો આઘાત લાગ્યો કે તેને ત્યાં આઘાત કરીને મરી ગયા. તો આ બધું આવી રીતે જે મૃત્યુ છે એ બધા કેવા મૃત્યુ કહેવાય? આઘાતના કારણે. ભાઈ એક એક સુંદર સુંદર દાખલો છે, કોમિક દાખલો, કે બે મિત્રો હતા, બંને લોટરીની ટિકિટ લીધેલી. એટલે જે બીજો મિત્ર હતો, એ લોટરીનું પરિણામ, એ દિવસે લોટરીનું પરિણામ હતું, એને જોયું કે જે બીજો જે મિત્ર છે એને તો નહોતું લાગ્યું, જે બીજો મિત્ર છે એને લોટરીનું પહેલું પર ઇનામ લાગ્યું 1 કરોડ રૂપિયા. એટલે પેલો દોડતો 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 પેલા મિત્રને કહેવા ગયો કે એને કીધું કે રમેશ રમેશ તારી લોટરી ટિકિટ લાય. પેલાએ કાઢી અને જોયું, પછી એને બતાવ્યું કે જો આ તારો નંબર અને પહેલો નંબર એક જ છે, તને 1 કરોડ રૂપિયાનું ઇનામ લાગ્યું છે. પેલો મિત્ર તો જે બીજો રમેશ તો બહુ ખુશ થઈ ગયો, વાહ વાહ ભાઈ વાહ, બહુ સરસ બહુ સરસ, ચાલ તું આ મારા માટે સમાચાર લાવ્યો છું તો અડધું ઇનામ તને. જે પેલો બીજો મિત્ર ઇનામ સાંભળ્યું કે તો 50 લાખ તું મને આપી દઈશ? કે હા, કે તું સમાચાર લાવે 50 લાખ તારા. તો પેલો સાંભળ્યું અને એવો આનંદમાં આવી ગયો કે તેને તે આનંદનો આનંદ એમ મરી ગયો. તો આપણે ત્યાં આવા આઘાતના મૃત્યુના કિસ્સા અનેક હોય છે. એટલે આઘાત આવા અધ્યવસાય ને, એટલે એ શું કે અધ્યવસાય ને કારણે, બરોબર છે. બીજું એવા કોઈ શસ્ત્રોને કારણે આપણે જોઈએ છે કે અમેરિકા અંદર એક ભાઈ ગોળીથી 13 લોકોને મારી કાઢ્યા. યુદ્ધની અંદર શસ્ત્રોથી કેટલા લોકો મરી જાય છે? કોઈ ચપ્પુથી મરી જાય, કોઈ તલવારથી મરી જાય, કોઈ બંદૂકની ગોળીથી મરી જાય. તો આવા જે મૃત્યુ થાય એ બધા કેવા મૃત્યુ કહેવાય? નિમિત્તના મૃત્યુ, શસ્ત્રોથી મૃત્યુ થાય તે. એ ઉપરાંત શેનાથી મૃત્યુ થાય? તો કે આહાર. આપણે જોઈએ છે, પેપરમાં ઘણી વાંચીએ છે કે પેલા એવો આહાર કર્યો, ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, 13 જણ મરી ગયા. પરમ દિવસે પેપરમાં આવ્યું હતું કે એ લોકો જાનમાં ગયા હતા અને ખાવામાં એવું કશું આવી ગયું, એ લોકો પાછા આવ્યા તો બધાને ઝાડા ઉલટી થઈ ગયા અને 2 જણ એમાં તો મરી પણ ગયા. એટલે આહારને લીધે ઘણું બધું ખાઈએ. કોઈ આ ભૂખ મરે એવો હોય કે ભૂખ્યા એ ભૂખ મર્યાની અંદર પણ મૃત્યુ થાય, બરાબર છે. તો પહેલું અધ્યવસાય, બીજું નિમિત્ત કારણો શસ્ત્રો, ત્રીજું આહારને કારણે. હવે ચોથું સ્પર્શથી. કોઈ સાપ કરડે તો મરી જવાય, વીંછી કરડે તો મરી જવાય. એટલે આવા બધા કારણોથી પણ આપણું આયુષ્ય ઓછું થઈ જાય, બરાબર છે. આયુષ્યના દરિયા તરત વપરાઈ જાય. આપણે જેમ કીધું તેમ કે ભાઈ એ દીવાની અંદર એક દિવેટને બદલે 5 દિવેટ મૂકી દીધી, તરત બધું તેલ બળી ગયું. બીજો બી સુંદર દાખલો છે કે ભાઈ તમે દોરીનું પિલ્લું છે, એ દોરી તમે દોરી ખુલ્લી રાખી અને દોરીને છેડો સળગાયો તો ધીરે ધીરે બળે. જેમ જેમ ખોલતા જાઓ તેમ તેમ ધીરે ધીરે બળતું જાય, તેમ આયુષ ઓછું થતું જાય. એને બદલે આખું પિલ્લું તમે આગની અંદર મૂકી દો, તરત આખું પિલ્લું ખલાસ થઈ જાય. એવી રીતે તરત આયુષ્ય પૂર્ણ થઈ જાય. એવી રીતે અહીંયા તરત આયુષ્ય પૂર્ણ થાય, બરાબર છે. ચોથું શું કીધું? સ્પર્શ. પાંચમું પરાઘાત. પરાઘાત એટલે
કોઈ ઉપરથી પડી જાય, આપણે ઘણા જોતા નથી તો કોઈ કોઈનું પતંગ ના વખતે ઘણી વખત બનાવે, છાપરા પર ચડ્યો હોય અને એનું બેલેન્સ ના રહ્યું તો છેક ઉપરથી નીચે પડે અને મરી જાય. તો આવા કેવા બધા મૃત્યુ હોય એ બધા પરાઘાત મૃત્યુ કહેવાય. અને છેલ્લું શ્વાસોશ્વાસ દ્વારા, કોઈનો શ્વાસોશ્વાસ અટકી જાય તો બી એનું મૃત્યુ થઈ જાય. કોઈ વાર પાણીમાં કોઈ ડૂબી જાય છે, ગુંગળી જાય, ગુંગળીને મરી જાય. કોઈ કોઈ વખત તમે જોતા હશો કોઈ વ્યક્તિનું ખૂન કરવું હોય તો એનું ગળું દબાઈ દે, એ શ્વાસ ના લઈ શકે અને તરત મરી જાય. એટલે આવા બધા મૃત્યુ કેવા મૃત્યુ કહેવાય? સોપક્રમી મૃત્યુ કહેવાય. કેવા? સોપક્રમી. સોપક્રમી. હવે નિરુપક્રમી એટલે નેચરલ. તો આપણી સામે પ્રશ્ન છે કે આયુષ્યના પૂતગળો અને સમયનો સંબંધ શું? જો મેં એક ગ્રાફ મોકલ્યો છે, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન બતાવ્યું છે, આ બહુ સુંદર વસ્તુ છે. આ જરા સમજો. જો પ્રશ્ન શું છે કે તમે 10,000 આયુષ્યના પૂતગળો લઈને આવ્યા, બરાબર છે નીતિન? ટેકનિકલી આપણે આ વસ્તુ સમજવાની છે કે 10,000 પૂતગળો પછી એ 100 વર્ષ જીવશે તો પૂતગળોનો ક્ષય કેવી રીતે થશે, બરાબર? બરાબર. એ 10,000 પૂતગળો કે 1,00,000 પૂતગળો તો 100 વર્ષમાં એનો ક્ષય કેવી રીતે થાય એ પણ આપણે શાસ્ત્રકારોએ બતાવ્યું છે. એમાં એવું કીધું છે શાસ્ત્રમાં, આપણને એવું સમજાવ્યું છે કે જ્યારે જીવ એક ભાવમાંથી બીજા ભાવમાં જાય તે પહેલે સમયે સૌથી વધારે આયુષ્ય કર્મના પૂતગળો કન્ઝ્યુમ કરે, વાપરે, બરોબર છે? પહેલે સમયે સૌથી વધારે. કેમ કે એને સૌથી વધારે ક્રિયા કરવાની હોય છે. એક તે એટલા બધા આહારના પૂતગળો એ ગ્રહણ કરે છે કે જેથી આખું જીવનની શરૂઆત થાય છે. એટલે સૌથી પહેલી વખત સૌથી વધારે આયુષ્યના કર્મનો પૂતગળો ગ્રહણ કરે. પછી જેમ જેમ એનું જીવન વીતતું જાય તેમ તેમ એને પૂતગળોનું ક્ષય, પૂતગળોનો વપરાશ ઘટતો જાય, બરાબર છે? જો મેં તમને એક જે ગ્રાફ બતાવ્યો એ જરા સમજીએ નીતિન. હવે આવતું નથી અહીંયા. મેં તમને એક ચાર્ટ મોકલ્યો છે એ જરા તમે ખબર નહીં. મેં જોયો ગુરુજી, મેં જોયો કાલે. અચ્છા, હવે જો એમાં ચાર્ટમાં તમે જોજો એ ચાર્ટ સમયની અગેન્સ્ટમાં પૂતગળોનું કન્ઝમ્પશન કેવી રીતે થાય. જેમ સમય વીતતો જાય તેમ પૂતગળોનું કન્ઝમ્પશન ઓછું થતું જાય અને મૃત્યુ સમયે ઓછામાં ઓછા આયુષ્ય કર્મના પૂતગળો રહ્યા હોય અને મૃત્યુ સમયે જેનું અનપવર્તનીય આયુષ્ય છે એ એન્ડ સમયે ઓછા ઓછા પૂતગળો એનો ક્ષય કરી એનો આયુષ્ય પૂર્ણ થાય, બરોબર છે? ખ્યાલ આવી ગયો. હવે બીજું કે એ રીતે એના પૂતગળો એનો ક્ષય કરતો જાય છે. હવે એને માંદો પડ્યો કોઈ કારણસર, જીવને માંદગી આવી ગઈ, એક તો શું થાય એના આયુષ્યના પૂતગળોનો કન્ઝમ્પશન વધી જાય, એને આઘાત લાગે તો એક તેનું આયુષ્યનો પૂતગળોનું કન્ઝમ્પશન વધી જાય, પાછો નોર્મલ આવી જાય, પાછો નોર્મલ પર આવી જાય.
એટલે એને એનું જે આયુષ્ય જે બાંધેલું છે ઓછું થઈ જાય, બરાબર છે, સમય એનો ઓછો થઈ જાય. નીતિન ખ્યાલ આવ્યો? આપણે ધારો કે કોઈ અઘાત આવ્યો, માંદગી પડી કોઈ કારણસર, તો એવે કારણે આપણું આયુષ્યનો જે કૂદગળોનું કન્ઝમ્પશન છે એ ટેમ્પરરી એ સમય માટે વધી જાય. એ વધી જાય પછી જયારે બધું નોર્મલ થઈ જાય એટલે પાછું નોર્મલ કન્ઝમ્પશન થઈ જાય. એટલે આયુષ્યના પૂતગળો ત્યાં વધારે વપરાઈ ગયા હોય તો આપણું આયુષ્ય જે પૂર્ણ, જે પૂર્ણ આયુષ્ય મળવાનું હોય જીવને ન મળે, બરાબર છે. એક ક્વેશ્ચન હતો, તમે પ્રશ્ન છે. હા, એટલે તો આપણે પ્રશ્ન છે કે ભાઈ આયુષ્ય આવી રીતે ઘટે ખરું તો વધવાના કોઈ ઉપાય ખરા પાર્થિવ? હા, એટલે એવું લાગે કે ઓછા વપરાય તો વધે, પણ એ વપરાય એટલે કઈ રીતે એ ખ્યાલ ના આવે કે કઈ પ્રોસેસથી વપરાય છે, એ શેમાં વપરાય છે. આપે કીધું કે બર્થ વખતે સૌથી વધારે વપરાય, તો એ બધું શરીર ડેવલપમેન્ટ કરવા વપરાય કે શેમાં વપરાય? જી પોતે જે પોતે યોગ કરે મન વચન કાયાના યોગથી એની પ્રવૃત્તિથી આયુષ્ય કર્મના પૂતગળો સમય સાથે એનો ક્ષય થતો જાય, થતો જાય, એ નેચરલ પ્રોસેસ છે. હવે હવે જયારે આવું કશું આવે ત્યારે વધી જાય, પછી પાછું એના નેચર પ્રોસેસમાં આવી જાય, બરોબર છે. હવે તમારું આયુષ્ય નેચર પ્રોસેસ પ્રમાણે 100 વર્ષનું છે, બરાબર. હવે પ્રશ્ન એ છે કે નેચર પ્રોસેસથી જે આયુષ્યના પૂતગળો કન્ઝમ્પશન થવાના હોય એ રીતે તમે કન્ઝ્યુમ કર્યા હોય તો 100 વર્ષને બદલે તમારું આયુષ્ય વધી શકે ખરું? સંતોષબેન, નીતિન? ના, વધી તો ના શકે, કારણ કે જે બાંધીને આવ્યા છે તેટલું જ હશે, વધી ના શકે, બરાબર. એટલે આપણે જે 10,000 પૂતગળો બાંધીને લઈને આવ્યા છે એ પૂતગળોમાં કોઈ ફેરફાર થાય નહીં, અને જે નેચરલ પ્રોસેસ જે કન્ઝમ્પશન થવાનું છે તો થાય છે. એટલે તમે એની અંદર એક સમય પણ વધારી ના શકો. આપણે ત્યાં બહુ બહુ સુંદર, ખૂબ સુંદર એનો દાખલો છે કે ઇન્દ્ર મહારાજા ભગવાન મહાવીર સ્વામી સોલ પર દેશના ચાલી રહી છે, અને ઇન્દ્ર મહારાજા અવધિ જ્ઞાનથી જુએ છે કે ભગવાન મહાવીર સ્વામી જે સમયે એનો કાળ ધર્મ પામવાના હોય છે એના પછીના સમયે ભસ્મગ્રહ પૃથ્વી પર, ભસ્મગ્રહની દ્રષ્ટિ આ પૃથ્વી પર ભરત ક્ષેત્ર પર પડવાની છે. એટલે ઇન્દ્રને ખ્યાલ આવે છે કે જો ભસ્મગ્રહની દ્રષ્ટિ જો આ ભરત ક્ષેત્ર પર પડશે તો આપણા જૈન ધર્મનો એને એને જૈન ધર્મ નો જલ્દી જે વિકાસ થવો જોઈએ નહીં થાય, તો એને બધા જૈન ધર્મની ખૂબ હાનિ થશે. તો ઇન્દ્ર મહારાજા વિચાર કરે છે કે જો ભગવાન પોતે પોતાનું આયુષ્ય એક કે બે સમય બી વધારે તો ભસ્મગ્રહ ની દ્રષ્ટિ એક તે ભગવાન હશે તો એની દ્રષ્ટિ ક્ષીણ થઈ જશે, તો શાસન બચી જશે, શાસનની જે અધોગતિ થવાની છે નહીં થાય. એટલે ઇન્દ્ર મહારાજા ભગવાન મહાવીર સ્વામીને જઈને વિનંતી કરે છે કે હે પ્રભુ, તમારું જ્યારે નિર્વાણ થવાનું છે એ સમય પછી ભસ્મગ્રહ આ પૃથ્વી સમય દ્રષ્ટિ કરવાનો છે, એની દ્રષ્ટિ ભસ્મ એની પૃથ્વી પર પડવાની છે, એને કારણે આપણા શાસનની ઘણી હાનિ થશે, તો આપ આપણું આયુષ્ય માત્ર એક સમય વધારી દો તો ભસ્મગ્રહની દ્રષ્ટિની જે અસર છે એકદમ ઓછી થઈ જાય. ત્યારે ભગવાન કહે છે હે ઇન્દ્ર, કોઈ કાળે એવું બન્યું નથી કે કોઈ બી તીર્થંકર પોતાનું આયુષ્ય એક સમય પણ વધારી શકે. જે અનપ્રવર્તનીય આયુષ્ય જે સમય જે છે એ સમયની અંદર તીર્થંકર પણ પોતાનો એક સમય વધારી ના શકે. એટલે વધવાના કોઈ ઉપાય નથી, પણ ઘટવાના બધા ઉપાય છે.
ઘટનાનો ઉપાય આપણે જોયું, કૃષ્ણ મહારાજે નરકનું આયુષ્ય બાંધેલું છે અને અદ્ભુત એવા ગુરુ વંદન દ્વારા પોતાનું આયુષ્ય ઘટાડે છે, બરોબર છે. હવે આપણે આગળ બીજો પ્રશ્ન લઈએ. ગુરુજી એક પ્રશ્ન હતા મેરે કો, હા, યે અરબત ક્ષેત્ર મેં જબ 24 તીર્થંકર થે ઉસ સમય તો ઉનકે નિર્વાણ કે સમય ભી ક્યા ભસ્મગ્રહ લગા થા ક્યા? નહીં નહીં, વો ભરત ક્ષેત્ર પે લગા થા. હા, તો ફિર ઉનકા તો અચ્છા શાસન ચલા હોગા 2000 સાલ ભી. હા હા, તો ભરત ક્ષેત્ર પે હી ભસ્મગ્રહ કી નજર થી. બરાબર. તો હવે ગુરુજી, અહીં આપણને એક પ્રશ્ન એવો પણ થાય ને કે શાસનની રક્ષા માટે પ્રભુએ કેમ આવું ન કર્યું? એમ શાસન માટે કરવાનું હતું ને ગુરુજી? એમ સાચી વાત છે, તમારો પ્રશ્ન બહુ સુંદર છે. જો તમને બીજી વાત કરું કે તીર્થંકર ભગવાન ભગવાન મહાવીર સ્વામી, બરાબર છે, એમને એમનો જન્મ શેમાં થવો જોઈતો હતો? એ તીર્થંકર હતા ને ઉચ્ચકુળમાં, હા, નીચકુળમાં. પણ થયો કેમ નીચકુળમાં? કર્મને કારણે. કર્મ, બરાબર. તો એ જ કર્મને કારણે. અચ્છા, બીજું, ભગવાને સંયમ લીધો એક ક્ષણ પહેલા, એ તો રાજા હતા બરાબર, ચારે બાજુ એના બધા સેવકો બધા હાજર હતા, એને કોઈ કશું કરી શકે એમ હતું નહીં. પણ જીવો સંયમ લીધો એટલે બધા જાત જાતના દુઃખો પડવાના ચાલુ થઈ ગયા. સાધના કાળમાં કેટલા દુઃખો પડે છે, વસ્ત્રો બી નથી રહેતા, પગ નીચે ગોવાળ ખીર બનાવે છે, એવું કેમ થયું? કર્મ. તો અહીંયા આયુષ્ય કર્મનું આ નિયમ છે, એ નિયમ તીર્થંકર પણ એમાં બાદ નથી. કર્મના નિયમો સામે જો આપણે ત્યાં, આપણે ત્યાં છે ને, આ આપણા ધર્મની મહત્તા છે, આપણા ધર્મની આ વિશિષ્ટતા છે કે આપણે ત્યાં કોઈ પક્ષપાત નથી. કોઈ તીર્થંકર છે ને એના માટે કર્મની થિયરી અલગ, બીજે તો કેવું છે કે પરમાત્મા બધું કરી શકે, નિયમો બદલી શકે, બરાબર. તમે એની વાર્તાઓ વાંચો કે ભગવાને તેને જીવતો કરી દીધો, એવું આવે છે. આપણે ત્યાં આ બધું શક્ય નથી, કારણ કે આયુષ્ય કર્મના જે નિયમ છે એ આ સૃષ્ટિના નિયમ છે, એમાં કોઈ ફેરફાર ના કરી શકે. તમને તમારું ગુરુત્વાકર્ષણ નિયમનો ફેરફાર થાય ના થાય? પણ ગુરુજી, એક બાજુ આપણા શાસનની વાત છે ને, એટલે આવો વિચાર આવ્યો એમ. બિલકુલ સાચી વાત છે, તમને જે વિચાર આવ્યો એવો વિચાર ઇન્દ્ર મહારાજાને આવ્યો. ઇન્દ્ર મહારાજાને દુઃખ થતું હતું, એ તો જોઈ શકતા હતા અધિક જ્ઞાન થી કે ભાઈ આ શાસનની અધોગતિ હવે ચાલુ થશે, શાસન પડતું જ હશે, 2500 વર્ષ સુધી ભસ્મગ્રહ ની અસર રહેવાની છે. અને 2500 વર્ષમાં આપણે જોયું કે જે શાસન 14 પૂર્વધારી હતા, લબ્ધિધારી પુરુષો હતા, એમાંથી ઘટી 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 અને એક પૂર્વનું નહીં, એક પૂર્વનું બી નહીં રહ્યું. અને સાધુ ભગવંતો એક સમય કેટલા ઓછા થઈ ગયા, 15-20 સાધુ ભગવંતો હતા આજથી 100 વર્ષ પહેલા. તો ધીરે ધીરે આ સમયની અસર છે, કાળ સામે કોઈ કશું ના કરી શકે, બરાબર છે. તમારી ગમે તેટલી ઈચ્છા હોય તમે ગમે તે કશું ના કરી શકો, ઇન્દ્ર કશું ના કરી શકે, ભગવાન મહાવીર કશું ના કરી શકે, જે કર્મનો નિયમ છે, કર્મ નિયમ અચળ છે, બધા માટે સરખો છે, કોઈ પક્ષપાત વગરના નિયમો છે, બરોબર. કોઈ કશું ના કરે. તમે તમે જુઓ આપણા ઘરમાં કેટલા એવા પ્રસંગો બને છે કે આપણે કશું ના કરી શકીએ, આપણે ખાલી પ્રેક્ષક બની અને જોતા રહેવું પડે. કેમ? કર્મ આગળ આપણું કઈ ચાલતું નથી. કેમ નથી ચાલતું? તો કર્મનો પ્રભાવ, કાળનો પ્રભાવ, એવા સંયોગો. ધીરુભાઈ અંબાણી આટલું બધું મૂકી અને છેલ્લા કેટલા મહિનાઓ સુધી કોમામાં રહ્યા ને, કશું ચાલ્યું એમનું? ના, બધી સંપત્તિ હતી, કોઈ એમને બચાવી શક્યું?
એ તો બરાબર છે, એ બધું આપણે સમજી શકીએ, પણ આ તો એક પેલું એમ સાસન છે. સાચી વાત છે તમારી બેન, કે આપણને એવું લાગે કે આ શાસન, પણ ભગવાન જાણે છે કે મારું બી આ આયુષ્ય કર્મ પત્યું એટલે મારે જવાનું છે, વાત ત્યાં પતી ગઈ. એટલી સિમ્પલ વાત છે, તમે કશું ના કરી શકો, બરાબર છે. હવે આપણે અહીંયા આગળ વધીએ, એક બીજો સુંદર પ્રશ્ન છે કે કયા જીવો ક્યારે આયુષ્ય બાંધે. આપણે વાત કરી કે આયુષ્ય કર્મ ક્યારે બંધાય, તો કયા જીવો ક્યારે આયુષ્ય બાંધે? સંતોષબેન, જો નારક, દેવ, યુગલિક અને જેનું આયુષ્ય અનપવર્તનીય હોય, સમજો જેનું આયુષ્ય, હવે જો આપણે બધું થોડું ઊંડાણમાં જઈએ છે કે જેનું આયુષ્ય અનપવર્તનીય હોય, એ પોતે 6 મહિનાનું આયુષ્ય બાકી હોય તારે બીજા ભાવનું આયુષ્ય બાંધે, અને બીજા બધા જે શોકકર્મી આયુષ્ય વાળા જીવો કેવું આયુષ્ય ક્યારે આ બાંધે, તો સૌથી પહેલા પોતાના આયુષ્ય બાકી હોય તારે એક તૃતીયાંશ, બે તૃતીયાંશ પૂર્ણ થાય, ધારો કે 99 વર્ષ નું આયુષ્ય છે તો 66મા વર્ષે પહેલી વખત બાંધે, બરાબર છે. હવે 66મા વર્ષે ન બંધાય તો એના એક તૃતીયાંશ એટલે 11મા વર્ષે બાંધે, 22મા વર્ષે ના બંધાય તો એના એક તૃતીયાંશ વર્ષે બાંધે, એકદમ સરસ પ્રશ્ન છે પાર્થિવ, બહુ સુંદર પ્રશ્ન છે કે ભાઈ આયુષ્ય આપણું શ્વાસોશ્વાસ પર આધારિત છે, આયુષ્યનો સમય શ્વાસોશ્વાસ પર આધારિત છે કે આયુષ્યના કર્મ પર આધારિત છે? આપણે હમણાં કીધું એવી રીતે જો શ્વાસોશ્વાસ પર આધારિત હોય તો શ્વાસને કંટ્રોલ કરીને તમે વધારી ઘટી શકો ને. ના ના ના, એને તો નિશ્ચિત હોય છે શ્વાસ, કહું ના કેવી રીતે શ્વાસ લેવાનો નિશ્ચિત હોય છે, એક યુવાન પુરુષનો હોય છે. સાંભળો, આજે ઇતર ધર્મની અંદર શું કહેવામાં આવે છે કે ભાઈ તમારો શ્વાસોશ્વાસ, તમારે કેટલા શ્વાસોશ્વાસ લઈને આવ્યો છે એના પ્રમાણે તમારું આયુષ્ય બીતે, બરાબર. તમે પ્રાણાયામની બધી બુકો વાંચશો તો એવું કહેવામાં, એવું લખવામાં આવશે કે તમે શ્વાસોશ્વાસ તમારા નક્કી છે એ પ્રમાણે તમારું આયુષ્ય છે. હવે આપણે ત્યાં શું લખ્યું છે સાંભળો, આપણે ત્યાં એવું કીધું છે કે તમે આયુષ્ય કર્મના દળિયા લઈને આવ્યા છો, તમે જ્યારે બીજા ભાવમાં જન્મ્યા ત્યારે કેટલા શ્વાસોશ્વાસ નંબર છે એ કોઈ ફિક્સ નથી કરતું, બરાબર ને. જ્યારે જન્મ્યો ત્યારે કોઈ ફિક્સ કરે છે કે આટલા શ્વાસોશ્વાસ, એ તો કેટલા આયુષ્યના દળિયા છે એ જ ફિક્સ હોય છે, બરાબર છે પાર્થિવ. હા, એક નંબર ઓફ બ્રીધિંગ એ કઈ જન્મે ત્યારે કઈ નક્કી હોતું નથી, શું નક્કી હોય છે એને આયુષ્ય કર્મના દળિયા. હવે બીજી વાત સમજો, આ મેં તમને સમજાવ્યું હતું કે એ જીવ જેમ આગળ વધતો જાય અને અચાનક એ માદો પડી જાય, અચાનક અચાનક એના પર કોઈએ ગોળીથી હુમલો કર્યો અને મૃત્યુ થઈ ગયું, તો એના શ્વાસોશ્વાસો છેલ્લી મિનિટે બધા શ્વાસોશ્વાસ વપરાઈ જાય નીતિન, એ તો શક્ય નથી, બરાબર ને. ખ્યાલ આવે છે? હા, એટલે શ્વાસો પર આધારિત હોય ના શકે, કેમ કે અકાળે મૃત્યુ થાય નહીં પછી. હા, અચાનક અચાનક ભાઈ ગયા, ચાલતા હતા એટલે ગાડી ચલાવતા હતા અને જોરથી એક્સિડન્ટ થયો અને એ જ સેકન્ડ એનું મૃત્યુ થઈ ગયું, બને છે કે નથી બનતું, એ સ્થળ પર એ જ મિનિટોમાં મૃત્યુ થઈ ગયું,
તો એટલી એક બે મિનિટમાં આખા જીવનના જે સાહસો નક્કી કરેલા આવ્યો છે બધા પતી જાય. નીતિન બરાબર છે, શ્વાસોશ્વાસ સાથે સંબંધ નથી. બરાબર બરાબર છે. તો આપણે ત્યાં શું છે કે જીવ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી શ્વાસોશ્વાસ લે છે, બરાબર છે. પછી કોઈ વેદના થાય એનો શ્વાસોશ્વાસ વધી જાય ઘટી જાય, બરાબર, એ બી બને, બરાબર ને. તો જયારે તીવ્ર શ્વાસોશ્વાસ લે ત્યારે એના આયુષ્ય કર્મના પૂતગળો વધુ વપરાય, એમાં કોઈ બે મત નથી. તમારો શ્વાસોશ્વાસ મંદ ગતિએ ચાલતો હોય, સામાન્ય ગતિએ ચાલતો હોય તો તમારા આયુષ્ય કર્મનો સામાન્ય ગતિએ કન્ઝમ્પશન થાય. પણ તમે શ્વાસોશ્વાસ વધારે લો, ગભરાઈ જાઓ, એકદમ ક્રોધમાં, જો તમે ક્રોધમાં હો ને ત્યારે શ્વાસોશ્વાસ વધી જાય, બરાબર. એટલે તમારા ક્રોધને કારણે શ્વાસોશ્વાસ વધી ગયા ખરા, પણ ક્રોધને કારણે આયુષ્ય કર્મના ઉદ્બળો વધુ વપરાઈ ગયા, બરાબર. ખ્યાલ આવે છે સંતોષબેન? એક પ્રશ્ન હૈ, જૈસે કે ગર્ભ મેં બચ્ચા હોતા હૈ તો ઉસકા આયુષ્ય કર્મ અપન કહેતે હૈ કે સબસે જબ જન્મતા હૈ તો પહેલે આયુષ્ય કર્મ કે ઉદગલ બહોત જ્યાદા વપરે જાતે હૈ પહેલે સમય મેં, કરેક્ટ. તો ઉસ સમય વહાં પે ઉસકે તો યોગ તો કમ હોતા હૈ, મન વચન કા સબ કુછ કમ હૈ, તો આયુષ્ય કે પુતગલ વહાં કૈસે વો વાપર સકતા હૈ જ્યાદા ગર્ભ મેં પહેલે સમય. હા દેખો, ઉસી સમય ક્યા હૈ, જીવ કો જીવ કે પાસ વેદના બહોત હોતી હૈ, વેદના બહોત હોતી હૈ ઇસલિયે ક્યા ઉસકો વેદના બહોત હોતી હૈ ઇસલિયે વો જ્યાદા કપા સકતા હૈ. હા ચેતના તો હોતી હૈ સબસે જ્યાદા, ચેતના તો બરાબર હૈ, અભી ઉસકો ક્યા હૈ ચેતના કા ઉપયોગ જ્યાદા કરતા હૈ, ચેતના કા ઉપયોગ આહાર કે જો પૂતગળ લેને કે હૈ ઉસી સમય ઇતને પૂતગળ વો લેતે હૈ તો વો ક્રિયા કે કારણ ઉસી સમય ઉસકે આયુષ્ય કર્મ કા જ્યાદા કન્ઝમ્પશન હોતા હૈ. અચ્છા, મેરેકો લગા વેદના કે કારણ, વેદના બહોત હોતી હૈ ઉસકો જન્મ કી. ઓ ચેતના તો હૈ, ચેતના કભી કન્ઝ્યુમ નહીં હોતી હૈ. અચ્છા, ચેતના તો અગર ઉસને જીવને એસા કિયા કે શુભ ક્રિયા કી ઉસને યોગ મેં તપ કિયા તો ઉસકી ચેતના જો હૈ ઉસકે આવરણ સબ કમ હોતે હૈ તો ચેતના ઉસકી બઢતી હૈ. ચેતના નહીં કહે, મેં ચેતના નહીં કહે રહી હું, વેદના, વેદના, વેદના. હા નહીં નહીં નહીં, વેદના કહાં હોતી હૈ જીવ કો ઉસી વેદના, જન્મ કી વેદના નહીં હોતી અપને કો, જન્મ કી વેદના વો વો હોતી હૈ લેકિન વો દેખો જન્મ તો કિતને બાદ હુઆ, જિસી સમય ચવન ઉસકા ચવન હુઆ માતા કે ગર્ભ મેં આયે ઉસી સમય વેદના નહીં હૈ, ઉસી સમય વો આહાર આહાર કી પર્યાપ્તિ કે કારણ આહાર કે પુત્ર ગણતા ઉસી સમય વો સબસે જ્યાદા કન્ઝ્યુમ કરતા હૈ. હા તો યે વેદના કબ હોતી હૈ ઉસકો, જન્મ કી વેદના કહેતે હૈ અપન, તો ઉસી 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 સમય ભી વો જ્યાદા કન્ઝ્યુમ કરતા હૈ. હા વેદના હોતી હૈ જન્મ કી હો, જો તીર્થકર તીર્થકર તીર્થંકર ભગવાન જન્મ કે સમય રોતે નહીં હૈ, બરાબર હૈ. હા જી, હા જી, તો બિલકુલ આપકા આ ગયા જવાબ. હા હા ગુરુજી, ગુરુજી એવું કહેવાય કે મરણ વખતે જે વેદના છે ને તે એને જીવન ટાઈમે કેટલી જ વેદના છે, એવું અમે પંચસંગ્રહમાં ભણ્યા. તો એ થોડું સમજાવો ને, એ સમજાવો કે જીવન ટાઈમે એટલી વેદના જેટલી મરણ ટાઈમે વેદના છે. જન્મ સમય જીવન નહીં, જન્મ સમય નહીં નહીં, જીવન સમય જયારે જીવનું જીવન થાય ને તે સમયે જે એની વેદના અપાર વેદના હોય એ વેદના કેવી કે એના મૃત્યુ સમયે જે વેદના હોય તેવી વેદના કરતા, એની કરતા, એના કરતા વધારે. હવે હવે આ કારણ કે એનો જન્મ તો શરૂ થઈ ગયો ને, ચ્યવન ચ્યવન થયો એટલે જન્મ શરૂ થઈ ગયો ગુરુજી, એમ ત્યાં આવ્યો આવ્યો. હા એટલે જીવને જીવને બીજું શરીર ગ્રહણ કરવું પડે. હા
એની જે વેદના થતી હોય, હવે આ વસ્તુ આપણે એક્ઝેક્ટ જાણી લઈશું, મેં વસ્તુ આપણે વિચાર બી નથી કર્યો, આવતી વખતે એનો જવાબ લઈ આવીશું. આપણે એક સામાન્ય રીતે એક સામાન્ય ચર્ચા કરીએ, તે વખતે જીવ નવું શરીર ધારણ કરવાનું છે, તો નવું શરીર ધારણ કરવા માટે એને પુષ્કળ મહેનત કરવી પડે, બરાબર છે? તે મહેનતને કારણે એને જે પરિશ્રમ કરવો પડે, એને કારણે જે વેદના થતી હોય, એ વેદનાની વાત અહીંયા હોઈ શકે એવું એવું આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ. અને મૃત્યુ વખતે એને શરીર છોડવાનું છે, એટલે શરીર છોડવાનું ન ગમે, એ ન ગમવાને કારણે એને વધારે વેદના થાય. આ બે કારણે એની વેદનાઓ થાય, બરાબર છે? એટલે ઉત્કૃષ્ટ હોય છતાં બી આપણે એક્ઝેક્ટ સમાધાન કોઈ ગુરુ મહારાજને પૂછીને આપણે લાવીશું, બરાબર છે? અમે પણ આ પંચસંગ્રહમાં પહેલી વાર સાંભળ્યું કે ચ્યવન ની વેદના બહુ ભયંકર હોય છે. અમને બી થોડુંક હજી મગજમાં બેઠું ને, મેં કીધું આ બી એક, એટલે આપણે જાણીએ છીએ મહારાજ, એટલે મને બી બહુ ખ્યાલ નથી આવતો એ કહું. એટલે આપણે કહીએ છીએ, આપણે એટલા માટે જ કહીએ છીએ કે વધારે પૂતગલ પહેલા સમય વધારે પૂતગલો ખપાય છે એમ આપણે પણ કહીએ છીએ ને ગુરુજી, તો તે જ સમય જમન સમય એટલી વેદના થાય કે એટલા બધા પૂતગલો ખપાઈ જાય છે ત્યારે. હા ભાઈ, વેદનાને કારણે ખપાય છે કે એને જે ક્રિયા કરવી છે એને કારણે એ ક્ષય થાય છે, એ વસ્તુ છે ત્યાં, એ વસ્તુ આપણે જાણવી છે, બરાબર છે? એને જે ક્રિયા કરવી પડે છે, આહાર પ્રક્રિયા જે પૂતગળો એ સમયે બધા ગ્રહણ કરવા પડે છે, એને કારણે વધારે વપરાય છે કે વેદનાને કારણે વધારે, એ આપણે જાણી લઈશું. જે જાણીને એનું સમાધાન આપણે આપીશું, બરાબર? હા, એવું સાંભળો તમે. તમને એક બીજી વાત, શ્વાસોશ્વાસ વાળી બહુ બહુ સુંદર વાત, કે શ્વાસોશ્વાસ પર આધારિત કેમ નથી એનું એક ખૂબ સુંદર તર્કબદ્ધ વાત, કે જે અપર્યાપ્ત જીવો છે, સંતોષબેન, અપર્યાપ્ત જીવો એક ભાવમાંથી બીજા ભાવમાં આવે, કેટલી પર્યાપ્તિ પૂર્ણ કરે? ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરતો નથી, પેલા મરી જાય, તો શ્વાસોશ્વાસ પર આધારિત નથી, નક્કી થઈ ગયું ને, બરોબર? નીતિન, બિલકુલ ટેકનિકલ વાત, કે જો શ્વાસોશ્વાસમાં આધારિત એનું એનો સમય નક્કી હોય તો શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરત, અને શ્વાસ જ લે, તો શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરતો જ નથી, એને શ્વાસ લેવા મૂકવાની તાકાત હજુ આવી નથી, એ પહેલા મૃત્યુ પામે છે. એટલે ત્રણ એ શું કરે છે? આહાર, આપણું જીવન આધારિત નથી, નંબર શ્વાસો નથી, બરાબર? પાકું, હજુ મારે સમય દેખાતો નથી, ઓહો સવા 9 વાગી ગયા. પૂર્ણ કરીશું, સહેજ પુનરાવર્તન કરી લઈશું. આજે અહિયાં કોઈને પ્રશ્ન હોય તો પૂછો, નહીં તો ગુરુજી એમ કહેવાય કે 9,99,999 નથી નાશ થાય છે, અને આપણે એક એમાંથી ઉત્પન્ન થઈએ છીએ, તે માટેની આપણી જે વેદના છે તેનું થોડુંક જરાક વ્યવસ્થિત અમને સમજાવજો ને. આગલા એમાં શું શું? ફરીથી આટલા ઘર આટલા જીવો ઉત્પન્ન થાય, 9,99,999, એમાંથી ફક્ત આપણે જ પર્યાપ્તિ પૂર્ણ કરીને એક જીવ સ્વરૂપે બનીએ, તો એનું એના માટેની આપણી આ વેદના, એ જે જરાક બધું ટોપિક છે ને તે થોડું વ્યવસ્થિત તમને સમજવું છે ગુરુજી. સારું સારું, ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે લઈશું, બહુ બહુ સરસ આખી વસ્તુ આપણે લઈશું. અને પાર્થિવનો એક પ્રશ્ન ઉભો છે, એટલે મારો વિચાર એવો છે કે એક વખત આ જીવ તત્વ પતે આપણે સમજી લઈએ, પછી આ પ્રશ્ન પાર્થિવનો પ્રશ્ન કે છે કે ભાઈ
જીવ એક ભૂમાંથી બીજા ભૂમાં જાય તારે જે જે રીતની પર્યાપ્તો દ્વારા શું બધું મળે છે એ કેવી રીતે જરા સમજાવજો. એ બે વસ્તુ આપણે લઈશું, ત્યાર પછી અજી તત્વ વિશે ચાલુ કરશું. બરાબર છે? અને ગુરુજી એમ કહેવાય છે કે નવ મહિના સુધી ઊંધા મસ્તકે જે ગર્ભમાં લટકીને જીવ રહે એની જે વેદના છે અને આ સ્ટાર્ટિંગ સમયની વેદના છે એ પણ એટલી જ વેદના છે એમ. એ બે વસ્તુ બી થોડું કમ્પેર કરીને બતાવજો ની. ઓકે ઓકે ઓકે. અને બીજું કે આ આ જીવ જે ગર્ભમાંથી બહાર નીકળે છે ને ત્યારે સૌથી વધારે વેદના હોય છે એવું કહેવામાં આવે છે. હા હા, એટલે આ બધી વેદનાઓ ક્યારે કેટલી અને કેમ એ આપણે જાણવું છે. સમાપ્તિ કરીએ છીએ અને નવકાર મંત્ર ગણી અને પ્રવચન ની સમાપ્તિ કરીએ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરણમ, નમો વજ્રાયણમ, નમો લોયે સંભસાવુણમ, એસો પંચનમ કારણ સબ્બ પાપ પણાસનો મંગલાણ છે સબ્બે સિમ્પળમ અવે મંગલમ. જેન આજ્ઞા વિરુદ્ધ જે કઈ બોલાયું તે મન વચન કહે. પ્રણામ 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 ગુરુજી.